धरती पर तो कीर्ति बिखेरी, गगन में भी ध्वज फहराया। हमारा ये कार्यक्रम ऐसी ही विशिष्ट महिलाओं से रूबरू होने का एक अनोखा प्रयास है। हम नारी के शरीर को ना दें, उसमें आत्मदर्शन, नारीत्व दर्शन करें। नमस्कार, एक्जोटिक वेब मीडिया डिजिटल चैनल वर्ल्ड वाइड प्रेजेंस विश्व महिला दिन अंतर्गत एक मुलाकात आत्मनिर्भर नारी के साथ। अने आज हमारी साथ शो में छे उपस्थित हर्षा सोलंकी जी, जो खूब घना वर्षों थी अखिलिन महिला परिषद बृहद शाखा सूरत में तेवो ऑर्गेनाइजर छे, टीम अलियावाड़ ब्रांच में, अने 28 वर्ष थी तेवो अहीं छे। अखिलिन पहला परिषद जे संस्था छे तेमा महिलाओं ने रोजगारी आपवा माटेनुं काम तेवो करी रह्या छे। त्यां खूब सरस सरस मजाना नाश्ता बनावीने लोकोने तेवो आपी रह्या छे, पण त्यां जे महिलाओं काम करे छे ए महिलाओंने एक रोजगारी मळे, आत्मनिर्भर थाय महिलाओ, तेना माटेनुं कार्य हर्षा सोलंकीजी करे छे। હમણાં તો તેઓ છે આ સંસ્થામાં, પણ એ પહેલાં શું હતા તે આપણે જાણવાની કોશિશ કરીશું। તો એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ મેં અમારે સાથે હર્ષા સોલંકી। તો સૌથી પહેલાં તો સ્વાગત કરીશું તમારું અને સન્માન। વિશ્વ મહિલા પરિષદના તમે ઓર્ગેનાઇઝર છો, તો મહિલા દિવસની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ એક્ઝોટિક પરિવાર અને નિકુસારભાઈ જ્વેલર્સ તરફથી। થેન્ક યુ યામિનીબેન જી। સૌથી પહેલા તો તમને જે આ વિચાર આવ્યો છે એ માટે હું તમને અભિનંદન આપું છું, કારણ કે મહિલાઓને તમે પ્રોત્સાહિત કરી રહ્યા છો, પણ એનું જીવતું જાગતું ઉદાહરણ તો તમે પોતે જ છો, કે આજે એક મહિલા થઈને મહિલાઓને જ પ્રોત્સાહિત કરી રહ્યા છે। થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ જી। તો હર્ષાબેન સાથે વાત કરીશું કે આ સંસ્થામાં આવ્યા તે પહેલાં તમે શું હતા અને ક્યાં હતા, તમારી લાઈફ જર્ની મારી સાથે શેર કરવાની છે તમારે। શરૂઆત કરીએ તો દરેક યુવતીની જિંદગીમાં એક નિર્ણય લેવાની ઘડી આવતી હોય છે, અને એ હોય છે એના જીવનસાથીની પસંદગી કરવાની। ઘણી વખત જીવનસાથીની પસંદગી પોતાની મરજીથી થતી હોય છે અને પેરેન્ટ્સની મરજીથી થતી હોય છે। મેં મારી પોતાની પસંદગીથી જિંદગી જીવવાનો નિર્ણય કર્યો, અને એ જ રીતે મેં મારી પસંદગીથી જીવનસાથીને પસંદ કર્યો, જેને લીધે હું ગુજરાતી કલ્ચરમાંથી ટોટલી ડિફરન્ટ ક્રિશ્ચિયન કલ્ચરમાં ગઈ। અને એ વખતે મને ખબર હતી યામિનીબેન કે જિંદગીમાં ઘણો જ સંઘર્ષ આવશે, કારણ કે એ જમાનામાં એ વખતે પ્રેમ લગ્ન એટલા સરળ નહોતા, અને પ્રેમ લગ્નમાં પણ ટોટલી ડિફરન્ટ કાસ્ટમાં જવું એટલે બહુ જ મુશ્કેલ હતું, અને એને લીધે સમાજ અને દરેકનો સામનો કરવો પડ્યો। ફેમિલીનો પણ ખૂબ જ એ રહ્યું કે ફેમિલીનો સપોર્ટ નહીં મળ્યો, અને મેં લવ મેરેજ કર્યા એને લીધે ફેમિલીથી લગભગ 18-20 વર્ષ હું દૂર રહી, અને એ રીતે જે મારી જર્ની સ્ટાર્ટ થઈ। તો એમાં મેં લગ્ન પછી સંઘર્ષમાં શરૂઆતમાં સિલાઈ કામ કર્યું, ત્યારબાદ હોટેલમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કર્યું, નાની મોટી વિડીયો કેસેટ લાઇબ્રેરીમાં અને એકાઉન્ટન્ટ તરીકે એ રીતે પણ મેં કામ કર્યું, અને ત્યારબાદ હું ઘરે ઘરે ફરીને ખાખરા અને બિસ્કિટ પાપડ વેચતી હતી। તે દરમિયાન મને આરતીબેન આનંદભાઈ ચોખાવાળાની મુલાકાત થઈ, અને એમણે મને અખિલિન મહિલા પરિષદ બૃહદ સુરત શાખામાં ધ્રુવલતાબેન પારેખનો પરિચય કરાવ્યો, અને ધ્રુવલતાબેન પારેખના વ્યક્તિત્વ અને પ્રેરણાથી હું આ સંસ્થા સાથે જોડાઈ, અને મને જે સમાજ સેવા કરવાની દિશા મળી અને એમાં હું આગળ આજે વધી રહી છું। જી જી જી, ખૂબ સરસ। મતલબ તમારી જે લાઈફ જર્ની હતી ખૂબ ખૂબ જ સંઘર્ષ ભરી હતી, કેમ કે તમે પ્રેમ લગ્ન કર્યા
પછી તમારી જે જર્ની હતી એ ખૂબ જ સંઘર્ષવાળી હતી અને એમાંથી પણ તમે આજે બહાર આવી ગયા અને ખૂબ સરસ આજે આ સંસ્થાને તમે મેનેજ કરો છો. સંસ્થાનું જે કાર્ય છે એને ખૂબ સારી રીતે તમે નિભાવો છો. પણ આ આ સંસ્થા જે છે એમાં મને જ્યાં સુધી ખબર હતી ત્યાં સુધી મહિલાઓ કામ કરે છે, ફક્ત મહિલાઓ માટેની જ આ સંસ્થા છે. તો એમાં તમે શું કાર્ય કરો છો તે પણ તમે જણાવો, અને જે મહિલાઓ ક્યાંક અંદર કામ કરે છે તે કયા પ્રકારનું કામ કરે છે. સંસ્થામાં બહેનોને રોજગારી આપવા માટે ઉદ્યોગ કેન્દ્રની શરૂઆત થઈ હતી અને એમાં હું ઓર્ગેનાઇઝર તરીકે જોડાઈ હતી. તો ત્યાં જે કિચન ચાલે છે એ કિચનની સંભાળ રાખવાની હોય અને એનું સુપરવિઝન કરવાનું હતું. ત્યાં જે બહેનો છે એને ગાઈડન્સ આપી, પ્લસ અકાઉન્ટ્સ મેનેજમેન્ટ, ટેબલ મેનેજમેન્ટ એ પણ મારે ત્યાં કરવાનું હતું. અને સંસ્થાની શરૂઆત હતી 92માં ટીમલિયાવાડ સેન્ટરની શરૂઆત થઈ હતી, એટલે એ રીતે સંસ્થાને પણ વેગવંતી બનાવવાની હતી. અને એ વેગવંતી બનાવવા માટે મેં મારા સમયનો ટોટલી ભરપૂર ઉપયોગ કર્યો છે. હું એ સમય જોતી પણ નહોતી અને સવારથી લઈને રાત્રે 9-9 વાગ્યા સુધીનો મેં ભોગ આપ્યો છે. અને આજે સંસ્થા ટોટલી આ મુકામ પર છે. આજે કોરોના કાળ દરમિયાન સંસ્થાની બહેનોને રોજગારીમાંથી છૂટી કરવી પડે એવા પ્રશ્ન પણ ઊભા થયા, તો એવા સંજોગોમાં મને ઇન્ટરનેશનલ કંપનીઓ જે ઝોમેટો અને સ્વિગી છે અને આજકાલ તો ડિજિટલનો જમાનો છે તો એની સાથે જોડાવાનો મને વિચાર આવ્યો. અને જે મેં અનંતાબેન પરીખની સાથે શેર કર્યો અને એમણે તરત જ મને હા પાડી કે હા હર્ષા આપણે કરીએ, અને એ મેં પ્રયત્ન કર્યા અને આજે સંસ્થા આ બંને કંપનીઓ સાથે જોડાયેલી છે. અને આજે ઘર ઘર સુધી અમે લોકોને ટિફિન સેવા, મિની લંચ કહી શકાય, થેપલા, નાસ્તા, ઘરના બનાવેલા શુદ્ધ સ્વાદથી અમે પહોંચાડી શકીએ છીએ. વાહ, શું વાત છે. ખૂબ સરસ, મતલબ કે ખૂબ સરસ નાસ્તાઓ બને છે આ સંસ્થામાં. તો હર્ષાબેન કયા પ્રકારના નાસ્તા બને છે એ પણ તમે કહેશો. ત્યાં નાસ્તામાં કહીએ તો મસાલા પૂરી છે, થેપલા છે, આજકાલની જનરેશનને નાચોસ ગમે છે, નાચોસ છે, ગોબાપુરી, વિવિધ અથાણા છે, એ રીતે ઘણા બધા જે ઘરગથ્થું કહી શકાય એવા નાસ્તા. અને કેટલીક વખત તો કસ્ટમરની પસંદગી પ્રમાણે પણ અમે નાસ્તા બનાવી આપતા હોય છે, જેમ કે કોઈકને મીઠું બિલકુલ નથી જોઈતું હતું, તો એ રીતે પણ અમે નાસ્તા બનાવી આપીએ છીએ. એટલે અમારે માટે ગ્રાહકની પસંદગી એ ફર્સ્ટ પ્રાયોરિટી છે. ખૂબ સરસ. કે આ સંસ્થામાં લગભગ કેટલી બહેનો કામ કરતી હશે આ સંસ્થામાં? અમે ટોટલ 10 જણનો સ્ટાફ છે. જી. અને જ્યારે તમે કીધું કે આ સંસ્થામાં તમે જોડાયા ત્યારે કેટલા લોકો કામ કરતા હતા અને જે તમારું વેચાણ હતું તે કેટલું હતું, અને અત્યારે કેટલો સ્ટાફ, જે તમે કીધું 10 જણા છે ને, તો વેચાણ કેટલું છે, એટલે ત્યારમાં ને અત્યારમાં જ ડિફરન્ટ છે તે શું હતો? ત્યારે અમે લગભગ 6-7 બહેનો હતા અને અત્યારે ધીમે વધ્યા છે, પણ વેચાણ તો વધ્યું જ છે, નો ડાઉટ. સંસ્થાની પ્રગતિ તો થઈ જ છે. અને સ્ટાફમાં તો હજી પણ અમને જરૂરિયાત છે, અને કારણ કે હવે અમે જોડાયા છીએ તો સ્ટાફની તો જરૂર ચોક્કસ જ વધવાની છે. અને એ રીતે સંસ્થાનો જે અમારો હેતુ છે બહેનોને રોજગારી આપવાનો, તે અમે ઉદ્દેશ સફળ કરી શકીશું. જી, ખૂબ સરસ. હર્ષાબેન તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. પણ તમે એક સમાજ સેવિકા પણ છો, તો ક્યાં ક્યાં તમે તમારું યોગદાન આપો છો, ક્યાં સેવા આપો છો એ પણ અમને જણાવો. આજ સંસ્થામાં મને ગીતાબેન શ્રોફ, કે જેઓ અનીશના પ્રેસિડેન્ટ છે, એમની સાથે મુલાકાત થઈ અને ગીતાબેન શ્રોફે મને ફેમિલી કોર્ટમાં કાઉન્સિલર તરીકે અને કો કન્વીનર તરીકે જોડાવાની મને જે તક આપી, અને આજે હું ફેમિલી કોર્ટમાં એ સેવા આપી રહી છું અને અમે કાઉન્સિલર તરીકે ઘણા કેસોમાં યોગદાન આપી રહ્યા છે, સોલ્વ કરી રહ્યા છે. જી જી. તો તમે એક આ સંસ્થા સાથે જોડાયેલા છો ને સાથે સાથે. જી. એ સિવાય હું વેટરન્સ ઇન્ડિયા નારી સેના સુરતમાં, સુરત ખાતે સેક્રેટરી છું. એ સિવાય સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પેરાલીગલ વોલેન્ટિયર્સ તરીકે વર્ક કરું છું, અને જેમાં અમે સ્ત્રીઓના અધિકારો અને બાળકોના પોક્સો એક્ટ વિશેના અવેરનેસ કાર્યક્રમો પણ એના હું કરી રહી છું. એટલે આ રીતે તમે એક સમાજની સેવા પણ કરી રહ્યા છો ઘણી સંસ્થાઓ સાથે જોડાઈને. પણ તમે જે અખિલિન મહિલા જે પરિષદ બૃહદ શાખા છે તેને, તેમાં તમે તમારો પોતાનો ભોગ આપીને આજે સંસ્થાને ખૂબ સારી રીતે એક એવા
વેગ ઉપર લઈને આવ્યા છો તમે, કે જ્યાં તમે મહિલાઓને રોજગારી પણ આપી રહ્યા છો. એટલે જે આપણો શો છે આત્મનિર્ભર નારી, તો તમે આત્મનિર્ભર નારીને મતલબ મહિલાઓને બનાવવાની પૂરેપૂરી કોશિશ કરો છો, એ ખૂબ જ મહત્ત્વની છે. અને એના માટે હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ તમારી સંસ્થા આગળ વધે અને મહિલાઓને રોજગારી મળતી રહે એવી શુભકામના આપું છું. હર્ષાબેન, આપણે મળીને ફરીથી ખૂબ આનંદ થયો. પણ અમારી મહિલાઓને વિશ્વ મહિલા દિવસ ઉપર આ કાર્યક્રમ છે, તો તમે શું સંદેશ આપશો? જિંદગીમાં પરિવર્તન તો જરૂરી છે જ, અને એ પરિવર્તનને આપણે ચોક્કસ જ અપનાવવું જોઈએ. બીજું, તમારો વિલ પાવર સ્ટ્રોંગ રાખો. પરિસ્થિતિ ગમે તેવી આવે પણ તમારો વિલ પાવર સ્ટ્રોંગ રાખો, કારણ કે સમય હંમેશા બદલાતો રહે છે. અને હું એવું માનું છું કે યુ ગોટ ટુ બી બેસ્ટ ઓર ફર્સ્ટ ઓર ધ ડિફરન્ટ. અને બીજી વસ્તુ છે કે તમારી સરાઉન્ડિંગ જેટલા પણ લોકો છે એ અલગ અલગ હોવાના છે, તો દરેકને એક્સેપ્ટ કરતા શીખો. એક્સેપ્ટન્સ લેવલ તમારું વધારો અને બીજાને બદલવા કરતાં પોતાની જાતને બદલો, એ મારા જીવનનો ધ્યેય છે. ખૂબ સરસ. તો હર્ષાબેન ખૂબ સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે, એક સંસ્થાના ઓર્ગેનાઇઝર, અને તે પણ આ સંસ્થાને 28 વર્ષથી ટકાવી રાખવી અને સંસ્થાને રોજ નવું કંઈ આપવું અને સંસ્થાની પ્રગતિ કરવી અને રોજગારી આપવી મહિલાઓને, આ એક એમનો ધ્યેય છે. તો આવા હર્ષા સોલંકી અમારી સાથે હતા આજે એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ અમારા આ શોમાં. અને અમારી સાથે જોડાયેલા રહો. બીજી ઘણી એવી મહિલાઓ છે કે જેણે સમાજમાં કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે, એવી મહિલાઓને મળવાનો મોકો તમે અમારી ચેનલ ઉપરથી જરા પણ ચૂકશો નહીં. અને એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વર્લ્ડ વાઇડ જે ચેનલ છે એ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા ઉપર છે. ફેસબુક, યુટ્યુબ, વેબસાઇટ, ઇન્સ્ટાગ્રામ, આ બધું જ જગ્યા ઉપર તમે અમને લાઇક, શેર, ફોલોઅપ કરજો. જરૂર તમને ખૂબ સરસ કાર્યક્રમો એમાં જોવા મળશે, અને આવા જ કાર્યક્રમોથી કદાચ તમારી લાઈફમાં પણ કંઈ ચેન્જ આવી શકે છે. તો ફરીથી મળીશું એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ મેં. વાપસ મિલતે હૈ, તબ તક કે લીએ નમસ્કાર. થેન્ક યુ.